ठाकुर जी जयरे पधार्या तेरे जुए छे के बधाय लोको दोड़म दौड़ करी रह्या छे, भागा भाग करी रह्या छे। कोईना खभाओ पर घीना डबाओ छे, कोईना खभे तेलना डबाओ छे, कोई घऊंनी बोरीओ लईने भागी रह्युं छे, कोई तेलनी तलनी बोरीओ लईने भागी रह्युं छे। अने ए समये ठाकोरजी आव्या छे आ बधायनी वच्चे, नंद उपनंद सुनंद आदि बधी बधा ज वडीलो भेगा थया छे, मीटिंग करी रह्या छे। अने मीटिंग करता बधा वडीलोनी वातोने ठाकोरजी सांभळी रह्या छे। हवे आपणे कई रीते करीशुं, कोने कोने निमंत्रण करीशुं, यज्ञ कई रीते समापन करीशुं, यज्ञनी अंदर गौरदादानी पासेथी आ वखते शुं नवी जाणीशुं, बधी वातो चाली रही छे। ठाकोरजी सांभळी रह्या छे। पूछ्यु, बाबा शेनी तैयारी चाले छे? लाला तने खबर नथी आ ठाकुरजीना बीजा पराक्रमनी वात छे, जे न भूता हो न भविष्यति, जे न थयुं होय एवुं थवा वाळुं पराक्रम। लाला आपणे इंद्र याग करीए छीए, आपणी 2000 पेढ़ीथी चाल्यो आवतो आ यज्ञ छे, साना माटे? इंद्र याग करो छो साना माटे? तने खबर नथी लाला, ए इंद्र जे छे ने, इंद्र आपणने वरसाद आपे, ए वरसादथी आपणा खेतरोनी अंदर धान पाके, कूणु कूणु घास पाके, अने ए बधु घास आपणी गायो खाए, धान आपणे बधा खाईए, आपणुं जीवन चाले। ठाकोरजीए कीधुं, खोटू, जे थाय छे बधुं खोटू। तो के केम लाला? ठाकोरजी एम कहे, कर्मणा जायते जंतु कर्मणैव विलीयते। जंतु जे उत्पन्न थाय छे ने ए बधुं एना कर्मथी उत्पन्न थाय छे, अने विलीन थाय छे ने ए पण एना कर्मथी। जेना भागमां जे काम आव्युं होय एनी ड्यूटी बने छे। वरसाद वरसावो ए इंद्र आपणी ઉપર કરુણા નથી કરતો, આપણા નારાયણે એને ડ્યુટી આપી છે કે સમય થાય ને ત્યારે તારે વરસાદ વરસાવવાનો, અને આપણે એને રિશ્વત આપીને બગાડીએ છીએ। સ્વભાવ તંત્રો હી જનઃ, સ્વભાવ મનુ વર્તતે। માણસ છે ને એ પોતાના સ્વભાવથી ઓળખાય છે। સ્વભાવથી એ સજ્જન દેખાય છે અને સ્વભાવથી એ દુર્જન દેખાય છે। તમે જે આપો છો ને એને લેવાની ઇન્દ્રને આદત પડી ગઈ છે। બંધ કરો આ બધું, સ્વાહા 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 કરી એને તો બગાડો છો, પણ કેટલા બધા એનું આ કેટલું બધું હાનિ કરી રહ્યા છો। તમે એમ કહો છો કે ઇન્દ્ર વરસાદ આપે છે, ખોટી વાત છે। હું વાત કરું કે આવડો મોટો પહાડ છે ને આટલા બધા ઝાડ છે ને એનું પોષણ કરવા માટે જલ આપે છે। આપણી બધાની રક્ષા તો આ ગિરિરાજ બાવો કરે છે બાપ। અને ઠાકોરજીએ એ વાત બધાને સમજાવ્યા છે, 7 વર્ષ કો સાંવરો બોલત હે તોતરી બાત, તોતરી તોતરી ભાષાની અંદર વાત કરી રહ્યા છે અને બધા શું થઈને સાંભળી રહ્યા છે। તો લાલા આપણે શું કરવું જોઈએ? એ ગિરિરાજ બાબા જે આપણી રક્ષા કરે છે ને એની પૂજા કરવી જોઈએ। ખબર છે ઠાકોરજીએ ગિરિરાજની પૂજા શા માટે કરાવી હતી? એ પહાડ એમને વાલો હતો ના? ઠાકોરજી જે લીલા કરવા માટે પધાર્યા છે ને એ લીલાને ઠાકોરજીએ સંપન્ન કરવી છે। અને ઠાકોરજીને એક પ્રતિજ્ઞા છે, મારે જગ જગ સુધી જન જન સુધી પહોંચવું છે। અને યાદ રાખજો વાલા કુટુંબીજનો કે દુનિયાનો સૌથી પછાત વર્ગ હશે ને તો એ પહાડીમાં વસતો હશે, અને સમૃદ્ધ વર્ગ હશે ને એ દરિયા કિનારે વસતો હશે, નદી કિનારે વસતો હશે। ઠાકોરજી એમ કહે છે કે તમારી પાસે તો આટલું બધું છે અને આ જે છે એ બધાને સ્વાહા સ્વાહા કરી અને યજ્ઞમાં હોમી દો, એના કરતાં એ જ સામગ્રી એ એમાંથી તમે સામગ્રી સિદ્ધ કરો, 56 પ્રકારના ભોગ બનાવો અને એ લઈને ચાલો મારી સાથે ગિરિરાજી બાબાને આરોગાવીએ।
અને પછી ગિરિરાજ બાબાની પરિક્રમા કરીએ. પરિક્રમાનો ભાવ ઠાકોરજી એટલા માટે એમને એવું નહોતું કે એમના પગ દુખતા હોય એટલે આમ ગોળ ફર્યા હોય, કે એમને આમ ગિરિરાજીની પ્રદક્ષિણા કરવાનું મન થયું હોય, એમ નહીં. ઠાકોરજીના મનની અંદર એવો ભાવ છે કે આ જે સામગ્રી છે એને લઈને અમે જઈએ ને તો જે ગરીબના દીકરાઓ સૂકો રોટલો નથી પામતા ને, એકાદ વખત તો એ આ ઘીની બનેલી દૂધની બનેલી સામગ્રી આરોગવા તો પામે. અમે નીકળ્યા હોઈએ પરિક્રમા કરવા માટે અને એ સમયે ગરીબના દીકરા હોય તો હાથમાં આ ખબર રાખેલી સાલ હોય એ ગરીબના દીકરાને ઓઢાડવાની ખબર ક્યારે પડે? જોવે ત્યારે. એને જોવે તો ખબર પડે કે એને આ સાલની જરૂર છે, એને આ કપડાની જરૂર છે. અને આપણે ગિરિરાજીની પરિક્રમા કરવા માટે નીકળ્યા હોઈએ, જતીપુરામાં મુખારવિંદ પાસે ઊભા હોઈએ અને ત્યાં ચોબાજી આવે આપણી પાસે, ઘડો દૂધ ભરીને લઈ આવે એની અંદર 11 લિટર દૂધ, અને આપણે આમ ઘડો લઈને મુખારવિંદ ઉપર પધરાવી દઈએ. અને એ સમયે એક છોકરો આવે, તમારો સાડીનો છેલ્લો છેડો પકડે, આંગળી પકડે, મૈયા ભૂખ લગી હે, એક ગિલાસ દૂધ પીલા દે ને. ત્યારે કહીએ, જા ઓલો ગિરિરાજ બાબા તમારો 11 લિટર દૂધ સ્વીકાર કરે ખરો? એ સ્વીકાર કરે ખરો? ખરેખર વિચારવાની વાતો છે. પરિક્રમા કરવા જાઓ, તેના ગરીબો છે ને એને મદદરૂપ થાઓ. ઠાકોરજી કદાચ વિચારતા હશે, મારે આ ગરીબોના સુધી પહોંચવું છે, આ લોકોને આ જે અમીર છે એને ગરીબો સુધી પહોંચાડવા છે, અને આ ગરીબો કેટલાય સમયથી મારા સ્વરૂપની સેવા કરી અને છતાં પણ દુઃખી છે, એને હું કઈ રીતે સુખી કરું? અને 84 વ્રજ છે એની અંદરથી 2 ગામને કોઈ 1-1 ગામને એમ કહ્યું છે કે જે દૂધ છે, જે દહીં છે, જે ઘી છે અને જે અન્ન છે એમાંથી તમને આવડે એવી સામગ્રી સિદ્ધ કરો, અને સામગ્રીને લઈને ચાલો મારી સાથે ગિરિરાજ બાબાની તળેટીમાં. બધાને લઈને આવ્યા છે ગિરિરાજ બાબાની તળેટીમાં. બધાએ પૂછે કે ઠાકોરજી વળી પ્રસન્ન થશે તો પ્રગટ થશે? ઠાકોરજી કે હા ચોક્કસ. ભાવથી જે અન્ન સખડી લઈને આવ્યા હતા એનો પર્વત કર્યો છે, એની ઉપર સુંદર મજાના કેસર પધરાવ્યા છે, કેસરના નીર, શંખ ચક્ર ગદા અને પદ્મના 4 તળેલા સુંદર મજાના ઘીમાં તળેલા ઘઉંના લોટના મેંદાના લોટના બને પહેલા ચિહ્ન ચારે બાજુ લગાવ્યા છે. આજુબાજુમાં સૌથી પહેલાં દૂધઘરની સામગ્રી, એની બાજુમાં કિકાભોગ લગાવ્યા છે, એની પાછળ વ્યંજનો લગાવ્યા છે, અથાણાઓ લગાવ્યા છે, સુકા પ્રસાદો લગાવ્યા છે, લીલા પ્રસાદો લગાવ્યા છે, અને સુંદર મજાનો જાણે કે ગિરિરાજ બાબાનો શૃંગાર ન કર્યો હોય આ બધી સામગ્રીનો, એવા સુંદર ગિરિરાજ બાબા સુહાઈ રહ્યા છે. બધાને કહ્યું કે આંખ બંધ કરો, હમણાં ગિરિરાજ બાબા પ્રગટ થશે. અને જ્યાં ગિરિરાજ બાબાનું સ્મરણ કર્યું ત્યાં તો શૈલોષ્મી, હું શૈલ છું, હું પર્વત છું કરતા ગિરિરાજ બાબા ત્યાં પ્રગટ થયા છે. એક પર્વતની અંદરથી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપે ઠાકોરજીએ ઠાકોરજીની જય બોલાવી, બોલ શ્રી ગોવર્ધનનાથ કી જય, બોલ શ્રી ગોવર્ધનનાથ કી જય. અને પછી ઠાકોરજીએ ગિરિરાજ બાબાની પૂજા કરાવી છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગિરિરાજ ધારિણે નમઃ ધ્યાયામિ ચિંતયામિ નમસ્કારાન સમર્પયામિ, ગિરિરાજ ધારિણે નમઃ આવાહનમ સમર્પયામિ, આસનમ સમર્પયામિ, પાદયોઃ પાદ્યમ સમર્પયામિ, હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ, મુખે આચમનીય જલમ સમર્પયામિ, સર્વાંગે સ્નાનીય જલમ સમર્પયામિ, પયસ્નાનમ સમર્પયામિ, દધિઘ્રત મધુ શર્કરા સ્નાનમ સમર્પયામિ, પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધાચમનીય જલમ સમર્પયામિ, ગંધોદક સ્નાનમ સમર્પયામિ, ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ, અભિષેક સ્નાનમ સમર્પયામિ, ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત કોસનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, અભિષેક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ, વસ્ત્રમ સમર્પયામિ, ઉપવીતં ચ સમર્પયામિ,
युग्मा चवनीय जलम समर्पयामि, गंधम विलेपयामि, अक्षतान समर्पयामि, पुष्पाणि समर्पयामि, पुष्पमालिकां समर्पयामि, धूपदीपे परिकल्पयामि, नैवेद्यं निवेदयामि। ओम प्राणाय स्वाहा, पानाय स्वाहा, व्यानाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा। आचमनीयं पूर्वापोषणमुत्तरापोषणम्, हस्तमुखप्रक्षालनं समर्पयामि, उद्वर्तनार्थे नमस्कारान् समर्पयामि, मुखवासार्थं पुग्गफलताम्बूलं समर्पयामि, हिरण्येति दक्षिणां समर्पयामि। अने त्यार पछी भगवान एम कह्युं छे के हवे प्रदक्षिणां समर्पयामि। आओ आपणे बधाए प्रदक्षिणा करीए गिरिराज बाबाने।